નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતમાં આપણે ત્યાં જે છે આવતીકાલથી વરસાદનું પ્રમાણ વધવાનું છે તો કયા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધશે કેટલા દિવસ સુધી વધવાનું છે કયા વિસ્તારોમાં આપણે ત્યાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે આ જે પણ લોકો અમારો વિડિયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો મારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી દેજો બંગાળની ખાડીની અંદર જે છે આપણે જે સિસ્ટમની જે વાત કરી રહ્યા છીએ એ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર એરિયા બની ગયો છે અને એ લો પ્રેશર એરિયા આગળ વધી અને આપણે ત્યાં ગુજરાત તરફ એટલે કે આ રીતે રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે ને એના કારણે જે છે ગુજરાત ઉપર આપણે ત્યાં આવતીકાલથી જ એની અસર થવાની શરૂ થશે એટલે લો પ્રેશર એરિયા સિસ્ટમ બની ગઈ છે એ સિસ્ટમ હવે મધ્યપ્રદેશ ઉપર આવશે મધ્યપ્રદેશ ઉપરથી અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ રાજસ્થાન ઉપર જશે પરંતુ એની અસર જે છે ગુજરાત ઉપર આપણે ત્યાં થવાની શક્યતા દેખાઈ રહી છે અને જેના કારણે જે છે ગુજરાતમાં ફરીથી આપણે ત્યાં વરસાદનું જોર વધશે કેટલાક વિસ્તારોની અંદર ફરીથી આપણે ત્યાં જે છે એ વરસાદ શરૂ થશે અને મતલબ આમ તો મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડી જ રહ્યો છે વરાપ નીકળવાની હજી આપણે ત્યાં બહુ શક્યતા ઓછી છે ખાલી કચ્છના કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ છે ત્યાં સતત વરસાદ નથી પડી રહ્યો એમ છતાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ થઈ રહ્યો છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અહીંયા છે બરાબર ટ્રફ જે છે એ અત્યારે આ રીતે આવી રીતે જઈ રહી છે એ મોન્સૂન ટ્રફ થોડીક નીચે આવશે જ્યારે આ અહીંથી સિસ્ટમ જે છે એ આવશે અહીંથી સિસ્ટમ બનશે સિસ્ટમ જે છે એ આગળ વધીને કદાચ આ રીતે જવાની શક્યતા છે અથવા તો આ રીતે આગળ વધીને આ રીતે જાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે સિસ્ટમ આગળ આવશે ત્યારે આપણે ખબર પડશે પરંતુ ગુજરાતમાં એની અસર થશે ઓફસોડ રેખા જે છે એ સતત એક્ટિવ છે એટલે કે અહીંયા દરિયાકાંઠા ઉપર જે છે હળવો હવા જે હવાનું દબાણ જે છે એના કારણે જે છે સતત આ આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે ને એના કારણે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં પણ આપણે ત્યાં વરસાદ પડી રહ્યો છે એક જે છે એ સિસ્ટમ જે છે સૌરાષ્ટ્ર અને અરેબિયન સમુદ્રની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તો એની અસર આજે આપણે ત્યાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થશે હવે આપણે એ જોઈએ કે ભાઈ હવામાન વિભાગનું જે મોડલ જે છે એ મોડલ શું કહી રહ્યું છે એ મોડલ મુજબ તમે જુઓ તો આવનારા જે એક બે દિવસ છે એની અંદર જે છે ગુજરાતના મોટાભાગના પૂર્વ ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર જે છે એ વરસાદ વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે વાઈસ પણ આપણે વાત કરીશું કે આ જિલ્લામાં શું થશે એનું એટલે અહીંયા જે છે વધારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં જે છે સતત ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે પૂર્વ ગુજરાતમાં જે છે એની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત એટલે કે ગુજરાત રીજનની અંદર કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ જેને આપણે કહીએ છીએ એ અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપણે ત્યાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવે એને જોતાં હવામાન વિભાગે જે છે એ આજે જે છે એ આજે દક્ષિણ ગુજરાત અને એટલે કે ગુજરાત રિજન છે ને જેમાં આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો જે સમાવેશ કરીએ છીએ સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં બધા વિસ્તારો એની અંદર જે છે એ ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે આજે જે છે આ વિસ્તારની અંદર કોઈ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના વિસ્તારોમાં આજે જે છે પવનની ગતિ થોડીક વધવાની શક્યતા છે એની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ પવનની ગતિ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આજે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને આ વિસ્તારો ગુજરાત રિજન જે છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે રાજસ્થાનની અંદર પૂર્વ રાજસ્થાનમાં વરસાદ છે આવનારા એક બે દિવસમાં જે છે એ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ વરસાદ વધવાની શક્યતા છે ગુજરાતની આસપાસ આવેલા રાજસ્થાનના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે અને વધારે વરસાદ થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે હવે આપણે જે છે જિલ્લા જિલ્લાવાઈઝ વાત કરીએ કે ભાઈ કયા જિલ્લામાં શું થવાનું છે કેવી રીતે છે એની થોડીક આપણે વાત કરી લઈએ તો તમે જુઓ કે આ જે નકશો છે એ મુજબ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે એ સૌથી વધારે વરસાદ પડવાની અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની જે શક્યતા છે એ ખાસ કરીને આ જે જિલ્લાઓ છે આવનારા બે ત્રણ દિવસની અંદર આ જે જિલ્લાઓ છે એની અંદર વધારે દેખાઈ રહી છે વલસાડ છે નવસારી છે ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદેપુર આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલી ગાંધીનગરના વિસ્તારો એટલે કે આ વિસ્તારોની અંદર અને સૌથી વધારે જે છે આ વિસ્તારોની અંદર વધારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આજે પણ અહીંયા જે છે સૌથી વધારે વરસાદ પડશે હવે આજે જે છે ભાવનગરથી લઈ અમરેલીથી લઈ ગીર સોમનાથથી લઈ જૂનાગઢની અંદર બોટાદના કેટલાક વિસ્તારો રાજકોટના કેટલાક વિસ્તારો પછી એના પછી જે છે પોરબંદરના વિસ્તારો છે કેટલાક દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર જે છે વરસાદ ચાલુ રહેશે કોઈ જગ્યાએ એટલે કે આ તરફ જૂનાગઢથી લઈ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં કદાચ કોઈ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે પરંતુ આ તરફના જે વિસ્તારો જે છે એની અંદર પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે એટલે ભાગના વિસ્તારોમાં આપણે ત્યાં વરાપ નીકળવાની શક્યતા ખૂબ ઓછી છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ ભાઈ વરસાદ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ બંધ થાય એવી આપણે રાહ જોઈ રહ્યા છીએ પણ એવું થવાની શક્યતા ઓછી છે અમદાવાદથી લઈ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ આ તરફના વિસ્તારોની અંદર પણ વરસાદ આપણે આજે પડવાની શક્યતા દેખાઈ રહી છે છૂટો છવાયો હળવોથી મધ્યમ સુરેન્દ્રનગર મોરબીમાં છવાયો વરસાદ થશે કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે હવે આપણે ત્યાં જે સિસ્ટમ આવવાની છે અને એ સિસ્ટમની આપણે ત્યાં જે અસર થવાની છે એ આપણે છે એ ત્રણથી ચાર અને પાંચ તારીખ સુધી જે છે આપણે ત્રણ દિવસ લગભગ એની અસર થવાની શક્યતા દેખાઈ રહી છે એટલે આવતીકાલથી જે છે વરસાદનું પ્રમાણ વધશે અત્યારે જે છે એ વરસાદનું પ્રમાણ આમ તો ઘણા બધા વિસ્તારોમાં વધેલું છે પણ આવતીકાલથી થોડું વધારે વધશે અને આવતીકાલથી જે વધારે વધવાનું છે એ કયા કયા વિસ્તારોમાં વધશે એની આપણે થોડીક વાત કરી લઈએ ખાસ કરીને તમે જુઓ તો આ તરફના જે વિસ્તારો જે છે એની અંદર સૌથી વધારે વધશે એટલે કે આ તરફના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધારે રહેશે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટના ઘણા બધા વિસ્તારો પરબંદરના વિસ્તારો જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર જે છે આપણે ત્યાં એનું વધારે પ્રમાણ જોવા નહીં મળે પરંતુ આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર પંચમહાલ આ તરફના વિસ્તારોની અંદર કોઈમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અહીંયા વરસાદનું પ્રમાણ વધશે આગામી બે દિવસની અંદર એના પછી જે છે એ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો બોટા દમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર પણ વરસાદનું પ્રમાણ કેટલું વધવાની શક્યતા દેખાઈ રહી છે અત્યારની હાલની જે સ્થિતિ છે એ મુજબ સિસ્ટમ આવશે એટલે અને બીજું કે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલી દાદરાનગર હવેલી અને દમણ આ તરફના જે વિસ્તારો છે એની અંદર જે છે અને છોટા છોટાઉદેપુરથી લઈ નર્મદાના કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં ભારે વરસાદ પડી શકે છે કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા આગામી બે ત્રણ દિવસમાં આપણે ત્યાં રહેલી છે એટલે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં આપણે ખાસ કરીને આ તરફના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે પરંતુ એનો મતલબ એવો નથી કે કચ્છથી લઈ દેવભૂમિ દ્વારકા મોરબી આ બધા જે વિસ્તારો છે એની અંદર વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે એ તરફના વિસ્તારોની અંદર પણ વરસાદનું થોડુંક જોર વધશે પરંતુ અત્યંત ભારે કે અતિભારે વરસાદની શક્યતા આ તરફ ઓછી છે એટલે વધારે વરસાદ એટલે ખૂબ વધારે જોર નહીં વધે આ તરફના વિસ્તારોમાં થોડુંક વધારે જોર રહેશે વરસાદનું ને આ તરફ વધારે વરસાદ પડવાની શક્યતા છે પરંતુ આ આ તરફના વિસ્તારોની અંદર એવી સ્થિતિ નથી જે કે તડકો નીકળી જશે અને આપણે ત્યાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા તો છે જ એટલે આવનારા બે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હજી આપણે ત્યાં ખૂબ સારો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે પાંચ તારીખ પછી ગુજરાતની અંદર આપણે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે એટલે ભારેથી અતિભારે વરસાદની જે શક્યતા છે ખૂબ ઓછી થઈ જશે કારણ કે મોનસૂન મોન્સૂન રેખા જે છે એ ઉપર જતી રહેશે ઉત્તર ભારતમાં અને હિમાલયના પહાડી વિસ્તારો જે છે ત્યાં ઉત્તર ઉત્તર પ્રદેશથી લઈ પછી આપણે ત્યાં હરિયાણા પંજાબ એ તરફના જે વિસ્તારો છે હિમાચલ પ્રદેશના એ તરફના વિસ્તારોની અંદર આપણે ત્યાં વધારે વરસાદ થશે પરંતુ આપણે એના પછી જે છે અત્યારે એવી દેખાઈ રહ્યું છે કે એના પછી લગભગ ચાર પાંચ દિવસ સુધી આપણે ત્યાં વરસાદનું જે પ્રમાણ જે છે એ ઘટવાની શક્યતા દેખાઈ રહી છે અને બીજી વાત કે આજે આપણે સાડા સાત વાગે સાંજે જે છે આપણે લાઈવ કરીશું આપણે પ્રયત્ન કરીશું કે નિષ્ણાતો પણ આપણી સાથે સાથે આવે એટલે આવનારા દિવસોની અંદર આપણે ત્યાં હવે ત્યાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે એના વિશે વાત કરીશું અને એની સાથે સાથે આપણે પ્રયત્ન કરીશું કે ભાઈ મગફળીનો જે પાક છે એના વિશેના નિષ્ણાંતને પણ આપણે બોલાવીશું એટલે પ્રયત્ન કરીશું કે આપણે સાંજે સાડા સાત વાગે આપણે બધા મળીશું અને તમારા જે પ્રશ્નો છે એ સીધા તમે મને યુટ્યુબ અને ફેસબુક ઉપર તમારા પ્રશ્નો પૂછી શકશો અને તમારા પ્રશ્નોનો જવાબ અમે સાંજે સાડા સાત વાગે લાઈવ વિડીયોમાં તમને આપીશું